નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધોરાજીના તોરણિયા ખાતે બીજની ઉજવણીને લઈને મંદિર ખાતે તડામાર તૈયારીઓ. ઉદયપુરમાં થયેલા કનૈયાની હત્યા મામલે વીએચપી અને બજરંગ દળ દ્વારા પુત્રદહન કરી ઉગ્ર વિરોધ નોંધાયો હતો. ઇકબાલગઢમાં વેપારી વિભાગની ચૂંટણી બાદ મતગણતરી યોજાઈ હતી, જેમાં વેપારી વિભાગના 8 ડિરેક્ટરોમાંથી 4 વિન. છોટાઉદેપુરની છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂત મહિલાઓ વરસાદની અનોખી માંગ કરી મંદિરમાં પાણી ચડાવી વરસાદની માંગ કરી. કેશોદ તાલુકામાં મોરના મનમોહક દ્રશ્યોનો અમૂલ્ય નજારો જોવા મળે છે. હિંમતનગરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લીકેજ અન્વયે કેશ કેરેટ ધિરાણ કેમ્પ યોજાયો. બગસરા કોર્ટ ખાતે છેલ્લા 13 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કલ્પેશ ભાખરિયાની બદલી ખંભાત થતા વકીલ મંડળ દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો. વલસાડમાં રથયાત્રાના તહેવાર નિમિત્તે વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડિયાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત કવર અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સારા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ICDS કચેરી પ્રાંતિજ દ્વારા તાલુકા કક્ષાનો પૂર્ણા યોજના અંતર્ગત ગુણો સખી સહ સખી સંમેલન યોજાયું. ગુસ્સે થયેલ મહિલાઓએ જળશક્તિ વિભાગના JEEનું ઘરું પકડી લેતા વિવાદ. એક માછલીએ માછીમારને બનાવી દીધો લખપતિ, 13 લાખમાં વેચાઈ માછલી. 1 જુલાઈથી લાગુ થશે નવો લેબર કોડ, કામના કલાકો વધશે, ટેક હોમ સેલેરી ઘટશે. મસ્કનો હુકુમ, ટેસ્લાને પડ્યો મોગો, ઓફિસમાં કર્મચારીઓને બેસવા ખુરશીઓ પણ ના મળી. બંધ નથી થઈ રહી જૂની મહિન્દ્રા સ્કોર્પિયો, નવા નામથી વેચાશે માર્કેટમાં. સુરતની સારાના સિક્યુરિટી ગાર્ડે વાલીનું માથું ફોડી નાખ્યું. સમજીવી પરિવારના બાળકો શિક્ષણથી વંચિત, પિતા શિક્ષક બની બાળકોને ભણાવવા મજબૂર. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો JEEટીવી.